સુરતના સ્વામિનારાયણ મિશન મંદિરે મહંતનો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો હતો. ભક્તો દ્વારા મહંતની રક્તતુલા કરી જન્મદિવસ ઉજવાયો. સમગ્ર સુરતમાં હાલ રક્તની ખૂબ જ અછત સર્જાઈ રહી છે. તેની વચ્ચે સ્વામિનારાયણ મિશન મંદિર ખાતે મંદિરના સ્વામી મહંત નૌતમ સ્વામીના જન્મદિવસને લઈ સુરતમાં 11 જગ્યાએ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 1100થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરાયું હતું. હાલ કોરોનાની મહામારીના પગલે રક્તની અછત છે, સાથે જ વેક્સિન બાદ 14 દિવસ સુધી રક્તદાન કરી શકાતું નથી. તેવામાં સ્વામી નૌતમ સ્વામીના જન્મદિવસ નિમિત્તે રક્તદાનમાં એકત્રિત થયેલા યુનિટો દ્વારા તેમની રક્ત તુલા કરવામાં આવી હતી. વંદે માતરમ. ઘનશ્યામ વસાણી બિરલા, પ્રમુખ શ્રી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત, કોઓર્ડિનેટર રેડક્રોસ બ્લડ બેંક. આજરોજ નવતમ સમયના 50મા જન્મદિવસ નિમિત્તે જે એક રક્તદાન કરી અને સ્વામીએ એક જે સમાજની નવી દિશા ચીંધી છે એ ખરેખર આવકારદાયક છે. કોરોના મહામારીની અંદર જ્યારે અમે બ્લડ બેંક ચલાવીએ છીએ, અત્યારે જે લોકોને વેક્સિનની અંદર જે વેક્સિન મૂકાવ્યા પછી 15 દિવસ પછી જે લોહીની દાન કરવું પડે છે એની અંદર અત્યારે બહુ તકલીફ છે. ખરેખર સ્વામીના આવા પગલાંને હું એટલા માટે બિરદાવું છું કે સ્વામીજીએ જે એક અરે અનેક સમાજના સાધુઓ માટે, હું તો કહું છું સ્વામીના સંપ્રદાય શું કામે, જૈન સંપ્રદાય, મુસલમાન સમાજ, જૈન શીખ સમાજ, બધા સમાજોના સાધુઓ આ રીતે પોતાનો જન્મદિવસ મનાવી અને જો રક્તદાન વૃક્ષારોપણ આવું કરે તો ખરેખર એક સમાજને નવી દિશા મળે છે. તેમજ આજરોજ મેં પણ 94મી વાર રક્તદાન કરી અને સ્વામીની જન્મદિવસની ઉજવણી કરી, ત્યારે આ તકે નૌતમ સ્વામીને આવા એક ક્રાંતિકારી પગલા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. સનાતન હિન્દુ ધર્મના અમારા જે સાધુ સમાજના પ્રમુખ પૂજ્ય નૌતમ સ્વામીના 50મા જન્મદિવસ નિમિત્તે આજે સુરત શહેરને આંગણે 11 જગ્યાએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સ્વયંભૂ હતું. યુવાનિયાઓએ નહીં નહીં તો 1000થી 1100 બોટલ આજના દિવસે લોહી ડોનેટ કર્યું છે. નૌતમ સ્વામી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અમારા દક્ષિણ વિભાગ દેશના તે સત્સંગ મહાસભાના પ્રમુખ કહેવાય છે. સાથે સાથે આજથી વર્ષો પહેલાં આપણા સુરત શહેરના આંગણે જે રામપુરા સ્વામિનારાયણ મંદિર છે, મંદિરની અંદર સ્વામીજી જ્યારે મહંત પદે હતા એ સમયે રામ મંદિરની જે શિલાન્યાસ વિધિ અનુ જ્યારે હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે થઈને, હિન્દુ ધર્મ માટે થઈને જ્યારે નિર્માણ કરવાનો વારો આવ્યો હતો એ સમયે નૌતમ સ્વામીએ આજથી વર્ષો પહેલાં એ બીડું પોતે ઝડપ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદમાં પોતે સાથે જોડાઈ સુરતમાં ગલીએ ગલીએ જઈ અને ધર્મસભાઓને સંબોધી હતી અને એની ફળશ્રુતિએ આજે સુરત શહેરને આંગણે જ્યારે યુવાનિયાઓને ખબર પડી કે સ્વામીનો 50મો જન્મદિવસ સુરતમાં ઉજવવાનો છે ત્યારે સ્વયંભૂ મહા રક્તદાનનું આયોજન કર્યું અને એ રક્તદાનની અંદર 11 જગ્યાએ જ્યારે આ રક્તદાનનું આયોજન થયું છે ત્યારે 1000થી 1100 બોટલ લોહી. આપણે જાણીએ છીએ આ કોરોના કાળની અંદર કોઈ હોસ્પિટલોની અંદર, કોઈ બ્લડ બેંકોની અંદર લોહી રહ્યું નથી. ભયંકર વાતાવરણની અંદર જ્યારે લોહીની અછત હતી એ સમયે આ યુવાનિયાઓ ભેગા થઈ પોતાના શરીરમાંથી અમૂલ્યમાં અમૂલ્ય લોહી જેને ગણાય છે એ લોહીને અર્પણ કરી અને એક બૂંદથી કોઈક બીજાનો જીવ બચે એ આગ્રહથી જ્યારે 1100 બોટલ લોહી રક્તદાન કેમ્પની અંદર જ્યારે અર્પણ કર્યું છે ત્યારે સહવિશેષમાં પૂજ્ય નૌતમ સ્વામીના 50મા જન્મોત્સવ નિમિત્તે આ જુવાનિયાઓએ આજે બતાવ્યું છે કે કોઈ સાધુ સંતોનો જન્મદિવસ ઉજવાતો હોય તો એને કેવી રીતે ઉજવવો જોઈએ. તો કે ભાઈ કોઈ હોટલની અંદર જઈ કોઈ પાર્ટી નહીં, પણ સમાજને કેવી રીતે ઉપયોગી થવાય. નૌતમ સ્વામીએ તો 50 વર્ષની ઉંમરમાં જ્યારથી દીક્ષા ગ્રહણ કરી છે ત્યારથી લઈ હિન્દુ ધર્મને બચાવવા માટે થઈ, હિન્દુ ધર્મને આગળ લઈ જવા માટે, રામ જન્મભૂમિની અંદર મંદિર બનાવવામાં નિર્માણ માટે થઈને લઈને હમણાં જ્યારે ઈટ પૂજન કરી ત્યારે પણ પૂજ્ય નૌતમ સ્વામીને આપણા વડાપ્રધાન સાહેબે ગુજરાતની અંદરથી નામાંકિત 5-7 સંતોને જેમ આમંત્રણ આપ્યું હતું એમાં નૌતમ સ્વામીને આમંત્રણ આપ્યું હતું. એમણે તો કર્યું જ છે હિન્દુ ધર્મ માટે થઈને, પણ આ યુવાનિયાઓએ પણ એક સાધુનો જન્મોત્સવ કેવી રીતે ઉજવવો જોઈએ તો એ બતાવવા માટે થઈને આજે 11 જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. 1100 બોટલ જેવું લોહી ભેગું થયું છે, એકઠું થયું છે. ત્યારે આ સુરત શહેરના યુવાનિયાઓને સાથે સાથે માધવપ્રિય સ્વામીને અને જેણે જેણે પણ રક્તદાન કર્યું છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીશ અને નૌતમ સ્વામીને જન્મદિવસની લાખ લાખ શુભકામના આપીશ. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય. જય હિન્દ. જય ભારત. બ્યુરો રિપોર્ટ, SNI ન્યૂઝ, સુરત.